ਮਾੜੀ ਬਾਣ ਬੇਭਾਨ ਮਾਂ ਮਾਤ ਤੁਜ ਨੇ ਰੱਖਿਆ ਵਿਸਾਰੇ ਬਾਪ ਨੂੰ ਨਾਮ ਦੀ ਦੂ ਹਮੇ ਚਾਰਣੋ ਜਨਮ ਤੀ ਪਕਸ ਪਾਤੀ ਬਨੀ ਸਰਣ ਜਨਨੀ ਤਣੂ ਏਕਲੀ ਧੂ ਮਾੜੀ ਤੇ ਲਡਾਵੇ ਗਣਾ ਲਾਡ ਮੋਟਾ ਕਰਾ ਆਨ ਪ੍ਰਥਮ ਸਤਕਾਵਿ ਨਾ ਦੁੱਧ ਪਾਇਆ ਤੋ ਖੋਲ ਲੈ ਖੇਲ ਵਿਆ ਬਾਲ ਨੇ ਮਾਵੜੀ ਆਜ ਤਰ ਛੋੜ ਮਾ ਜੋਗ ਮਾਇਆ ਮਾੜੀ ਰਾਸ ਰਮ ਸਿੰਘ ਅਤੇ ਗਮ ਤਣੀ ਜੀਵ ਪਰ ਜਾਣਨ ਪਦ ਨੂਪੁਰ ਜਣਕਾਰ ਤਾਤਾ ਚਾਰੇ ਮੱਧਰ ਨੈ ਸਜਰ ਸੋ ਮੁਕਤ ਬਨ ਤਾਹਤਾ ਤਾਲ ਦਈ ਸੰਗ ਮਾਂ ਗੀਤ ਗਾਤਾ ਈ ਨਰ ਨਰਾਧੀਸ਼ ਜਗਦੀਸ਼ ਰੀ ਜਾਹਤਾ ਅਨਗਮ ਤਣਾ ਵੇਜ ਝਰਣਾ ਸੁਖਾਣਾ ਮਟ ਖੋਲ ਲੈ ਖੇਲ ਵਿਆ ਬਾਲਨ ਮਾਵੜੀ ਆਜ ਤਰ ਛੋੜ ਮਾਂ ਜੋਗ ਮਾਇਆ ਅਣ ਵਟ ਪਾਏ ਦਣਨ ਘੂਗਰ ਨਾਕ ਨਥਾ ਨਰਮਲੀ ਐ ਸਿੰਦੂਰ ਤਿਲਕ ਬਾਲ ਸੋਹੇ ਸਿਰ ਮਾਲਾ ਸਾਂਕਲੀ ਵਾਲੀ ਹੈ ਮੁਕਾਦਲ ਕਾਨ ਹੁੱਲਰ ਅਨ ਧੂਪ ਅਗਰਾ ਧਮ ਧਮੇ ਏ ਰਵ ਰਾਜ ਮਾ ਤੂੰ ਫੇਰ ਰਾਖੇ ਸਾਧਨਾ ਪੇ ਆਸਮੇ ਮਾੜੀ ਸਾਧਨਾ ਪੇ ਆਸਮੇ ਮਾੜੀ ਸਾਧਨਾ ਪੇ ਆਸਮ ਸੁਤਾਨ ਵਹਿ ਤਾਈ ਸਮਰੀਏ ਅਨ ਤਨ ਉਠਨ ਤਾਨੇ ਗਾਇ ਪਣ ਹੋਵੇ ਮੇਰੀ ਮਾਥਾ ਜਵਾਈ ਇਹ ਦਾਰੂ ਕਾਮ ਜੋ ਫੜਦੇ ਕਾਗਵਾ ਆਹ
विश्वास आवी गयो छे के लालदास बापू आपणो बाप छे, कोना बाप नी त्रेवड़ छे के आपणो रुवाड़ू खांडू करी शके। ई विश्वास त्यारे आवे
આવી જાય અને ઈ એવો બાવળિયો રાજભા મામા જે કુળ જે ગામ ને પાદર નદી નીકળે ઈ ગામ એટલું ભાગશાળી હોય ઈ ગામ ને પાદર ઈ નદી ના કાંઠે શિવ નું મંદિર હોય ઈ ગામ પણ એટલું ભાગશાળી હોય અને જે કુળમાં આવા ઉત્તમ સંતો જન્મે ને ઈ કુળ પણ એટલું ભાગશાળી હોય સાહેબ હા દૂધ હોય ને દૂધ ઈ સફેદ હોય એમાં બે ફોરા તમે છાયના નાખી દો એને રાતે બે ફોરા છાયના નાખી દો એટલે હવાર પડે ઈ દહીં થઈ જાય ઈ પણ સફેદ હોય એને તમે વલોવી નાખો એટલે એમાંથી છાસ માંથી માખણ નો પીંડો ઉતરે ઈ પણ સફેદ હોય અને ઈ માખણ ને તમે ચૂલે ચડાવો ત્યારે થોડી વાર માટે રંગ બદલે પણ પાછું શાંત થાય એટલે મૂળ સ્વભાવમાં આવી જાય ઈ ઘી બને ઈ પણ સફેદ હોય એમ સાહેબ જેનું દૂધનું કૂળ હોય છાસ માખણ ઘી છેવટે અને જેની હાલત હળગી હોય પણ કદી એ કાળા નોય જેના કૂળ દૂધડિયા કાગડા જેનું દૂધનું કૂળ છે હરિયર ઘરે ન હોય અને ફળિયામાં કુંજર ફરે એને વૈની વાટું નોય કહેરી બચાને કાગડા હરિયર ઘરે ન હોય અને ફળિયામાં કુંજરડા ફરે ઈ સમાજમાંથી આવે છે કીર્તિભાઈ કીધો ને તું હો કરણ મો તબ યું કહો સુણજો સપૂતા મહારાજા કરણ જેદી આ દુનિયામાંથી વિદાય લેતો તો જેદી દુનિયા આખી ના ક્ષત્રિયોને સંબોધીને તું હો કીધો કે કરણ મો તબ યું કહો સુણજો સપૂતા શિવ સાગર ને સોંપ્યો એમ ચારણ રજપૂતા તમારી જિંદગીમાં ઉતાર અને ચડાવ તો આવતા રહેશે જેમ દરિયામાં ભરતીઓને ઓટ આવે છે પણ દરિયો પોતાના છીપને નથી તજતો એમ ભારદ્વાજના ક્ષત્રિયો તમારી જિંદગીમાં ઉતાર અને ચડાવ તો આવતા રહેશે પણ તમે ચારણોથી અળગા ના થજો સાહેબ ઈ સંબંધે આજ હું અહીંયા બોલવા આવ્યો છું બાપુને મારી ઉપર અત્યંત પ્રેમ અત્યંત લાગણી બાપુનો હુકમ થયો એટલે આવવાનું જ હોય અહીંયા તો આડા દિવસે હું એટલી વાર અહીંયા દડથોલિયા કરવા આવું છું બાપુના ચરણોમાં તો આજ તો અમારી માટે મોજનો દિવસ છે બાપુને 21 મહિના પછી આ દર્શન કરવાનો લાવો મળ્યો છે રામ કૃપા ગેન રોજ દિવાળી અનજન્યા રંગના ટાણા રે પરમાત્માની કૃપા હોય આવા લાલદાસ બાપુ જેવા બાવલિયાની કૃપા હોય એને તો સાહેબ રોજ 365 દિવસ આપણી માટે દિવાળી હોય સાહેબ એની અમી દ્રષ્ટિ આપણી ઉપર વરસતી રહે એ રામ કૃપા ગેન રોજ દિવાળી અને જેના રંગ ના તાણા રે અને કામ કરે ગેન કોઠી એક દી કામ કરે એમ કોઠી એ કદી ફૂટે નહીં દાણા રે માટે ગધે થડમાં બધાય મોજ મારે હું ને મોજ મારે હું મોજ મારે હું રે અને તકદ્દા ને લગારી નામ નો ચારણ લખે સાહેબ કે દેવ ને દીવો કે ધૂપ શું દેવો પરમાત્માને માતાજીને કોઈ દીવા અને ધૂપની જરૂર નથી એ ફોર્માલિટીની એને જરૂર નથી એ તખદ્દા નલગારી નામનો ચારણ ના પાડે કે દેવને માતાજીને ધૂપ અને દીવો શું દેવો પણ સાહેબ દેવને દીવો કે ધૂપ શું દેવો લાલદાસ બાપુ જેવો બાવલિયો હોય એને માં ગાયત્રીને માતાજીને પોતાનું દિલ દઈ દીધું દેવને દીવો કે ધૂપ શું દેવો એને આપણું દિલ દઈ દેવું રે અને અગંગ કો ચાર અલગ તણી અગંગ કો ચાર એ અલગ તણી ની ખોજ માં રહેવું રે
ਮਾਟ ਮੋਜ ਮਾਰੇ ਰੂਨ ਮੋਜ ਵੜੇ ਨੇ ਕਾਈ ਦੁਨੀਆ ਮਾ ਕਰੇ ਗਏ ਗਏ ਕਿ ਫੈ ਫੈ ਸੀ ਘੜੀ ਸ਼ਣਗਾਰ ਮਰਦੋ ਨੋ ਸਜੀ ਲਿਓ ਤਾ ਮਜਾ ਆਵੇ ਅਨੇ ਮਜਾ ਕਾਈ ਹੋਰ ਆਵੇ ਦਾਦ ਕਾਇਰ ਵੇਸ ਮੂ ਕੋ ਤੋ ਅਨ ਕਦੰਬੇ ਕਾਲ ਨੀ ਹਾਮਾ ਭਰੀ ਲਿਓ ਤਾ ਮਜਾ ਆਵੇ ਬਾਪੂ ਨੋ ਜੇ ਆਦੇਸ ਸੇ ਈ ਤਰਫ ਮਾਰੇ ਵਾਤ ਨੋ ਦੌਰ ਲਈ ਜਾਓ ਸੇ ਮਾਂ ਕੋਨੇ ਕਹਿਵਾਏ ਸਾਹਿਬ ਮੋਟੇ ਬੋਲੂ ਮਾਂ ਤਾਂ ਤੋ ਮਨੇ ਹੱਥ ਜ ਨਾਨਪਣ ਹਾਂਭਰੇ ਪਛੀ ਮੋਟਬ ਬਧਾ ਨੀ ਮਜਾ ਮਨ ਕੜਵੀ ਲਾਗੇ ਕਾਗੜਾ ਅਰੇ ਗਿਆ ਮਾਸ ਕਲੇ ਤੋ ਹਾਡੇ ਹੇਵਾਇਆ ਕਰੇ ਪਣ ਜੇਨੀ ਮਾਤਾ ਜਾਈ ਮਰੇ ਇਹਨੇ ਕਹਿ ਵਿਹਰੀਏ ਕਾਗੜਾ ਭਗਵਤ ਤੋ ਭਜਤਾ ਓਲੋ ਮਾਹੇਸਨ ਆਵੀ ਮਲੇ ਪਣ ਮਲੇ ਨਹੀਂ ਇੱਕ ਜ ਮਾਂ ਕਰੋੜੋ ਉਪਾਏ ਕਾਗੜਾ ਮਾਂ ਹੀ ਤੂੰ ਮਾਂ ਸੇ ਜਨਮ ਦੇਨਾਰੀ ਹੋਏ ਤੋ ਭਲੇ ਜਗਦੰਬਾ ਹੋਏ ਤੋ ਭਲੇ ਆਪਣੇ ਆ ਰਾਜਦੀਪ ਭਾਈ ਆਪਣੇ ਪੰਜ ਦਿਵਸ ਦੀ ਨਾ ਮਿਲਾ ਹੋਏ એટલે આપણને રાજદીપભાઈ ના મળે એટલે આપણે રાજદીપભાઈ ને ફોન કરીએ ફોન બંધ આવે અને રાજદીપભાઈ આપણને છઠ્ઠા દિવસે મળે એટલે કહીએ રાજદીપભાઈ ક્યાં હતા ભાઈ અમને તમારી ચિંતા થતી હતી આપનો ફોન બંધ હતો કેમ થયું બધું એટલે રાજદીપભાઈ કે કવિરાજ મારામાં શક્તિ નહોતી હું અશક્ત હતો ક્યાંય એમ ન કહેવાય કે મારામાં બ્રહ્મા નહોતો મારામાં શિવ નહોતો મારામાં વિષ્ણુ નતો નહી ના બ્રહ્મા હિણમ ના શિવ હિણમ ના વિષ્ણુ હિણમ સકલ જગત શક્તિ હિણમ શક્તિ હિણમ શક્તિ હિણમ સાહેબ અને એ શક્તિને પૂજનારો મારી સામે જયારે વર્ગ બેઠો હોય અહીંયા 18 વર્ણની હાજરી હશે અહીંયા ક્ષત્રિયો હશે અહીંયા ભરવાડો હશે પટેલો હશે 18 વર્ણ ની હાજરી હશે અહીંયા ચારણો પણ એવડા હશે પણ ત્યારે માની મારે બે પાંચ મિનિટ ની વાત કરવી છે માં કોને કહેવાય સાહેબ તૃથી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ માં કોને કહેવાય સાહેબ એને આંગળી ના ચીંધાય અને કુડા સોગન ન ખવાય એને આંગળી ચીંધો તો શું થાય એની એક સત્ય ઘટના ની મારે વાત કરવી છે અહીંયાથી તમે જોધપુર વયા જાઓ અને જોધપુર થી બિકાનેર જાઓ એ બિકાનેર જાઓ એ પેલા 20 કિલોમીટર પેલા મુઠીના માળા જેવડું ગામ છે સાહેબ અને નામ એનું દેશનો અને ત્યાં કરણી બિરાજે છે સાહેબ માં કરણી ત્યાં છે અરજ કરો સાંભળે ગાવ શક્તિ ગભે ગરજમુજ પડી છે એક ગાઢી અઠે માંગાવજે રૂપ તું ગાવડા દેવિયા વડેરી દેવ દાઢી અરે જાયપુર પ્રદેશ દેશમાં જેઠમાં તખવા રક્ષાકર તીર્થ દેવી મનોરથ મહારા પૂરણ કર માવડી સદેવા મહસુદ ધણી સેવી અરે થાણ દેશ નોક મે થાપણો થારો અને મહારો વસીલો તું જ માતા ફેરગર સેવગા હવે તું બિસાળી બિસાળી જાણતી સરો બાધા લોબડી શિશરાંગ ઉપરે રખીએ અને હાથમાં ડમરું હાલ હાલી જણ કે વિસિયા ભાવ મે ઝાંઝરા માતવા મતાળી માત કાળી અરે ડણકતો કેહરી ચડે ને ડાઢાળી અરે ડણકતો કેહરી ચડે ને ડાઢાળી સાયસુ સાયતા કરે ચંડી ફળેલે કુંડલા કાન મે ભવાની જળેલો હારોલો તેજ જૂની ધમરોળ ધૂપડા વજાલે માયાળી આને માયાળી ભેળિયો ઓટ માથે વાજળા ઢોલ રણ ધૂલ તું વજાડે અને સજાડે જોગણી સર્વ સાધે આય માં સાહેબ વિશ્વાસ કોને કહેવાય હૈયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલું ચિચરા તણું ધૂણે સાહેબ વિશ્વાસ છે તમારામાં અને વિશ્વાસ હોય તો ઈ આવે આવે ને આવે સાહેબ ઈ ચાહે ગાયત્રી હોય તોય ભલે ચાહે આવડ હોય તોય ભલે ચાહે મોગલ હોય તોય ભલે ચાહે ખોડિયાર હોય તોય ભલે 9 લાખ માતાજીમાંથી કોઈ પણ હોય તોય ભલે
સત્ય ઘટનાનો પ્રસંગ. રાજસ્થાનની નાની એવી રિયાસત નો ધણી અને નામ એનું રાવ કાનોજી. પણ આજના સમયમાં જેને કહેવાય છે કે જેને ઓડે આંખું આવેલી એવી રાવ કાના ને તેથી ઓડે આંખું આવેલી સાહેબ. અને એ રાવ કાનાના પરગણામાં માતાજી એની ગાયું ચારે અને માતાજીની કરણી એ આવડની પૂજા કરે ત્યાં. એટલે કોઈએ જઈને કીધું રાવ કાના ને કે આ ચારણ ની દીકરી છે, એ જાદુ ટોણા જાણતી હોય, એ મેલા ટોલા કરવા વાળી હોય, એને આપણા મુલકમાં ન રહેવા દેવાય, આપણું પરગણું એને ખાલી કરાવી દેવાય. એમ રાવ કાના એ બે જણાને મોકલા, બે ભાઈઓને મોકલા કે જાઓ. એને કહ્યો કે રાવ કાના નો હુકમ છે કે આપણો મલક ખાલી કરીને વહી જાય. એ બે ભાઈઓ અને 10 અશ્વારો સાથે એ ભાઈઓ આવીને ત્યાં ઉભા રહ્યા. કોણ છે કરણી? જાદુકરણી છે, ધૂતારણ છે, દુનિયાના મેલા ટોલા કરવા વાળી છે. કોણ છે આમાંથી કરણી? હા 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 મારો બાપ, હું કરણી છું. શું થયું બાપ? અરે ડોકરી, મારા ભાઈ રાવ કાના નો હુકમ છે કે અમારો મલક ખાલી કરીને તું વેજા બા. અરે બાપ, અમે અમારા માલઢોર અહીંયા તારીએ, મારી 1000 ગાયું છે, એ ગાયું અહીંયા પાણી પીવે અને અહીંયા એને અમે એને ચારીએ છીએ અહીંયા, અને મારી આવડની હું પૂજા કરું અહીંયા. હું આ માતાજીની જગ્યા છે બાપ, હું આ જગ્યા છોડીને ક્યાં જાઉં? અરે ડોકરી, તારે જાવું હોય ત્યાં જા. માનો માને તોછડો શબ્દ માને બોલાવ્યો હોય તો રાજસ્થાની ભાષામાં ડોકરી કરીને છે, પણ એ કરણીને માત કીધી અને કીધું કે એ ડોકરી, તારે જાવું હોય ત્યાં જા, મારા ભાઈ રાવ કાનાનો હુકમ છે કે અમારો મલક ખાલી કરીને વહી જા અહીંયાથી. અને માએ કીધું કે જા જા ગીધડ મુખા, જા જા ગીધડ મુખા, તારા ભાઈ માં આ કાના માં ત્રેવડ હોય તો કેજે કે ઈ એનો મલક ખાલી કરાવવા આવે. અને સાહેબ બે ભાઈઓને ગીધડ મુખા જોયા, શિયાળિયા જેવા મોટા જોયા, એટલે અંદરથી હલબલી ગયા કે આ જવા જેવી જગ્યા નથી. અંદરથી એમ થયું કે ચારણની દીકરીને મારે પજવવા જેવી નથી, ચારણની દીકરીને હેરાન ન કરાય, મારે નથી જવું. ઠીક છે, ભલે એની ગાયું ચારે, પણ પડખિયા ખરાબ હોય ને બાપુ, એ પડખિયા જ ગોગદીક નિકંદન કટાવ. એ પડખિયાએ કીધું કે કા બાપુ, હું કહેતો તો ને આ બાઈ ને આ ડોકરીને ન રહેવા દેવાય આપણા પરગણામાં. આ દુનિયા પર આપણી ઉપર કર્યું, કાલ દુનિયા ઉપર કરે, બધા ઉપર કરે, આને ન રહેવા દેવાય. અને સાહેબ રાવ કાનો પોતે આવ્યો, 50 અશ્વારો 10 હાથી લઈને પોતે આવ્યો અને આવીને કહે છે, કોણ છે કરણી? જાદુકરણી છે, ધૂતારણ છે, દુનિયાના મેલા ટોલા કરવા વાળી છે. કોણ છે કરણી? અરે બાપ કાના, કરોડ દિવાળી તારા રાજ તપે બાપ, હું કરણી છું. આવ 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 બાપ આવ. અને કે છે કાનો કે જા જા ડોકરી, હું તારી મહેમાન ગતિ માણવા નથી આવ્યો, પણ તું હું તો મારો મલક ખાલી કરાવવા આવ્યો છું. ડોકરી, તું મારો મલક ખાલી કરી દે. અરે બાપ, અમે તો અમારા માલઢોર અહીંયા ચારીએ. અરે ડોકરી, તું મારો મલક ખાલી કરી દે. આ પાણી મારા ઘોડાને પાવા માટે છે, મારા માણસોને પાવા માટે છે, આ તારી ગાયું માટે તારી માટે નથી. અને સાહેબ માએ કીધું કે તું મને હંતા આપવેશ ને પાછી ગાયું નહીં હંતા આપે, ઈ તું રેવા દે. તારા ભાઈઓને મેં ગીધડ મુખા કરીને કે હજી સમજાણું નથી. સાહેબ ચારણની દીકરીને એક બીજી ચોખવટ કરી દઉં, ચારણની દીકરી કદાચ 65 હોય તોય ભલે, કદાચ કટમીડીમાં હોય તોય ભલે, કે સાડીમાં હોય તોય ભલે, પણ ચારણની દીકરીને એકવાર તમે દુભવી જોજો
પછી એનું પરિણામ જોજો ને. એક વાર ચારણ ની દીકરીને આજની તારીખમાં દિલ થી રાજી કરી જોજો, પછી એનું પરિણામ જોજો શું હોય. સાહેબ ઈ સાહેબ કરણીએ કીધું કે ભાઈ કાના, અમે અમારા માલઢોર ચારીએ, મારી ગાયું આ તરસી છે, ઈ ગાયું ક્યાં જશે બાપ? આ તરસી અને ભૂખી ગાયું ને હું લઈને ક્યાં જાઉં? એટલે કીધું કે ડોકરી તને સમજાતું નથી, મારી ભાષા નથી સમજાતી તને, કે અમારો મલક ખાલી કરી દે. એટલે એ આવડો એવો માતાજીનો નાનકડો આવડનો થડો હતો અને કીધું આ મારો. માતાજી કીધું કે આ અંધારિયું હાલે છે અને આજ તેરસ છે અને અમે તેરસમાં ચારણો અમે એવું માનીએ કે ઈ તેરસ આ અંધારિયું છે, ઈ અપશુકન કહેવાય. એટલે અમે અત્યારે ન જઈએ પણ બીજ આવે અજવાળિયું થાય એટલે અમે વયા જશું. અરે ડોકરી, મેં તને કીધું મારો મલક ખાલી કરી દે. એટલે માએ પછી લપ ન કરી એને, યારે કીધું કે આ આવડનો થડો છે મારો, એ માતાજીનો થડો તું ઉપાડીને તારી સીમની બહાર મૂકી દે એટલે હું વહી જાવ અહીંયાથી. અને સાહેબ 50 અશ્વારોને હુકમ છૂટી ગયો કાનાનો અને બધા જ હિંમત કરે છે, એ કોશિશ કરે છે પણ આવડનો થડો, માતાજીનો થડો હલતો નથી ત્યાંથી. રાવ કાનો પોતે અને દસેય હાથીની સૂંઢવારે આવડના થડાને બંધાયો અને એમાં એ આવડના થડાને ઉચકવાની કોશિશ કરી, ખેંચવાની કોશિશ કરી હાથીની સૂંઢીએ અને રાવકાનો પોતે એમાં બળ કરે છે પણ ખોરાક એક ભેંસાસ ખાઈ ભી જાય ભઠી એક સુરાપાન. રાવકાનો જેવો તેવો નહીં, જોઈ જમવા બે હે ખાવા બે હે તો ઈ પાડાનો પાડો આખો ઉલાળી જાય અને જોઈ મદીરા પાન કરવા બે હે તો ભઠીયુંની ભઠીયું મદીરા પાન કરવા બે હે ત્યારે ઉલાળી જાય એવો રાવકાનો. અને ઈ બળ કરે છે પોતે હારો હાર. આવડનો થડો નો હલે નો ઉપડે, લે આ તારી આવડના થડા નો એક ચોથો પાયો તૂટી ગયો. એટલે માં કે છે કે કાના, એ કાના, એ પાયો નથી તૂટ્યો બાપ, તારા ચોથા ભાગની જિંદગી તૂટી ગઈ છે. હે તો કે એ પાયો નથી તૂટ્યો, એ તારા જીવતર નહીં ચોથા ભાગનું જીવન તૂટી ગયું છે. એમ તો તું ચારણ આવ્યો હો તો તું મને કહી દે કે મારું મોત કેજી. અને કીધું કે હવે તું કાના એક વરા નહીં જીવ. અરે ડોકરી, એક વરો તો ઘણું કહેવાય, એક વરોમાં તો હું યુદ્ધમાં ક્યાં કામ આવી જાવ, પણ નજીકનું મોત કે. અને માએ કીધું કે તો કાના 3 મહિના તું નહીં જીવ. અરે ડોકરી, 3 મહિના ઈ ઘણા કહેવાય, હજી નજીકનું કે. અને સાહેબ માએ કીધું કે તું કાના મને હંતાપી રેવા દે, તું ચારણની દીકરીને હંતાપી રેવા દે. તકે કીધું કે 2 દી નહીં જીવ, હવે તું 2 દી નહીં ભાળ. અરે ડોકરી, 2 દી ઘણા કેવા, હજી નજીકનું કે. તકે 1 દી નહીં જીવ. અરે 1 દી ઘણો કેવાય, હજી નજીકનું કે. ત્યાં તો સાહેબ અનરૂવા અવળા થયા અને જાપી વ્યાળાવ્યો. તારે હજી નજીકનું મત જોઈએ છે? તો કે હા. અને સાહેબ વરખડીનું ઝાડ હતું, એ વરખડીની ઝાડમાંથી માતાજીએ હોટી તોડી અને હોટી તોડીને માતાજીએ એક લીટો દોર્યો. લીટો દોરીને કીધો કે આ કાના, કાના આ લીટો અણંગ અને હું જો તને ભરખી ન જાઉં તો હું કરણી મેહાની બોયલી ન બોયલી કેવા અણંગ લીટો. અને સાહેબ દુનિયા સાક્ષી પૂરે છે કે જેવો હાથી ઉપર બેઠેલો
હાથી ની અંબાડી ઉપર બેઠેલો રાવ કાનો અને હાથી એ જ્યાં એ લીટી ઓળંગી ઓળંગી બેલકી સિંહણ બનીને એક થાપા ભેગી હાથીને અને કાનાને ઉભે ઉભો ચીરી નાખ્યો તો એનું નામ માતાજી કહેવાય, એનું નામ કરણી કહેવાય સાહેબ, દેવી દેવી નહીં સાહેબ. માડી તારા સીમાડા લોપાને અંગની આસાવી કરી, માતાજી તે તો જડબા ચીરીને દાંત જેરા મચરાળી મોગલ ગાંડી થઈ ડણકી તું ડુંગર ગાલીએ. ઈ માતાજી અને એ માતાજીને પૂજવા વાળો વર્ગ આ જયારે બેઠો હોય એને માનવા વાળો વર્ગ બેઠો હોય. હાથા ઢોરની દીકરીઓ ઢીંગલા પોતિયાની રમતે રમે છે અને એમાં ક્ષત્રિયોની દીકરી રાજપૂતાણીઓ પોતે ઢીંગલા પોતિયાની રમતે રમે છે. આઠેકોરની દીકરીઓ છે અને બાપને યુદ્ધમાં જતા જોયો એટલે ગડગડતી દોટ કાઢીને બાપના આ ઘોડાની વાઘ પકડી લીધી કે બાપુ આપ યુદ્ધમાં જાઓ છો? હા બેટા હું યુદ્ધમાં જાઉં છું, મારે દુશ્મનને વેળું પડે છે, તમે મારા ઘોડાની વાઘ મૂકી દો. બાપુ હું મગાવીશી લેતા આવશો? સાહેબ બાપને એમ થયું કે આહા હું કોઈ શહેરમાં હટાણું કરવા નથી જતો, મારી દીકરી શું મગાવશે, આઠ વર્ષની દીકરી રાજપૂતાણી શું મગાવે સાહેબ? પણ પોતાના લોહી ઉપર વિશ્વાસ હોય ને, બાપે પૂછ્યું કે બોલો બેટા શું લઈ આવું? અને ત્યારે એ આઠ વર્ષની ક્ષત્રિયાણી એ દીકરી રાજપૂતાણી કહે છે કે બાપુ આપ જો યુદ્ધમાં જતા હો ને તો હું ને મારી બેનપણીઓ અમે ઢીંગલા પોતિયાની રમતે રમીએ છીએ, મારા ઢીંગલા ઉપર માથું નથી, તમારા એકાદા દુશ્મનનું માથું લઈ આવજો ને મારા ઢીંગલા ઉપર ચડાવવા માટે. એનું નામ દીકરીઓ કહેવાય, એનું નામ ક્ષત્રિયાણી કહેવાય. અને હજી હમણે જ 15-20 દિવસ પહેલાં મારું એક રાજપૂતાનિયા કરીને ગીત આવ્યું, રાજપૂતાણી કોને કહેવાય, ક્ષત્રિયાણી કોને કહેવાય, એ આપની સમક્ષ મૂકીને પછી મારા શબ્દને વિરામ આપું. ત્યારે
ચકરિયાણી ના શબ્દ શું હોય સાહેબ? મરજો અને કા તો મારજો પીયું, પીઠમાં દેજો લગાર, નકર મારી સૈરું મેણા મારશે કે આ તો કાયર નરની ના. અને કંઠારણમાં જાય કે એમ મત ઢૂંઢે કોઈ સાફ, ના તો તારા હંગાતી ત્રણ જણા તારું હૈયું કટારી અને હાથ. કંઠારણમાં જાય કે પછી ભાગીને આવ્યો સેન, તો થારી ત્રાહી ના ગ્રહીશા, પછી તું ભા અને હું ફેન. કંઠારણમાં જાય કે ભાગીને કુળને લજા, ન્યા તો તારી જોળી આવે ત્રબકતી, એમાં મરદો કેરી મજા. એવી ક્ષત્રિયાણી આજ વીર કી ધીર કી ખોટ પડી પડી ખોટ નું ધારણ દાણી હતી. આજ વીર કી ધીર કી ખોટ પડી પડી ખોટ નું ધારણ દાણી હતી. રજપાલ દયાલ કી ખોટ પડી પડી ખોટ દિશે મતિયાની હતી. જાનકી ખોટ પડી પડી ખોટ મહારાજ દાની હતી. સબ ખોટ કા કારણ કાગ કહે, સબ ખોટ કા કારણ કાગ કહે, પડી ખોટ વો રાજપૂતાની હતી. સોઈ હિંદ કી રાજપૂતાની હતી, સોઈ હિંદ કી રાજપૂતાની હતી, સોઈ હિંદ કી રાજપૂતાની હતી, સોઈ હિંદ કી રાજપૂતાની હતી. અને જેને હું મારે સર્વત્ર માનું છું, એ બે કડીમાં મારો બાપ, જેના વગર આ બ્રિજરાજ નું પાંચ્યું દુનિયામાં ન આવે, એ ઈશરદાન ગઢવી જેવો બાપ ન મળે સાહેબ, તો આ બ્રિજરાજ નું દુનિયામાં પાંચ્યું ન આવે સાહેબ. પણ બાપુના ચરણોમાં હનુમાન ચાલીસાની બે કડી હું મૂકી દઉં. આ બધાનો તાળીનો સાથ મારે બે હાથ ઊંચા કરીને જોઈએ છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાકર, જય કપીશ ધુલોક મુજાગર, આરામ દૂત અતુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા. મહાવીર વિક્રમ બજરંગી, કુમતિ નિવાર સુમત કે સંગી, આ કંચન બરન વિરાજ સુભે જા કાનન કુંડલ કુંજત કૈસા, કાનન કુંડલ કુંજત હા બેઠો હા. હાથ બજરંગાર ધજા બિરાજે, કાંધ હે મોજ ધને મોસાદે, આ શંકર સુવન કેસરી નંદન, તેજ પ્રતાપ મહાજગવંદન, તેજ પ્રતાપ મહાજગવંદન. અક્ષર
જ રાવણ વિરુદ્ધ આવ્યો પ્રસિદ્ધ મેરુ બ્રહ્મા હાલાજી તારા એ હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું એ બલી તારા બગાના વખાણું હાલાજી તારા હાથ આદિગામ્બાલીશ્વરી હાકમ બજંગ ડાકમ પાવણી